આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે HK 24 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. છોટાઉદેપુર વન વિભાગના વનપાલ અને વન રક્ષકને સઘન પેટ્રોલિંગ માટે 18 જેટલી બાઇકનું જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરાયું. છોટાઉદેપુર પંથકના જંગલોમાં રાત્રિના સમયે વૃક્ષો કાપી જવાના વધી રહેલા બનાવોને પગલે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આ વનોમાં રાત્રે પેટ્રોલિંગ સઘન થાય તે માટે વનપાલ અને વન રક્ષકો માટે 18 બાઇકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજરોજ છોટાઉદેપુર ફતેપુરા નર્સરી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા વન વિભાગના સ્ટાફ, વનપાલ અને વન રક્ષકને સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ માટે 18 બાઇકને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષણ છોટાઉદેપુર VM દેસાઈ અને મદદનીશ વન સંરક્ષણ તેમજ RFO નિરંજનભાઈ તેમજ વન વિભાગનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ભોપાલ સી ઠાકોર.